સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ આવતીકાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે આવતીકાલે ત્રણ વાગે ચૂંટણી કમિશનની પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે ચૂંટણીની જાહેરાત થતાં જ હવે આચારસંહિતા લાગુ થશે છ થી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત ચૂંટણી પંચ આવતીકાલે કરી શકે છે દેશમાં છન્નું કરોડ પંચ્યાસી લાખ એક હજાર ત્રણસો અઠાવન કુલ ઉમેદવારો લોકસભા ચૂંટણીને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે અત્યાર સુધી ઉમેદવારોના નામની જાહેરાત જે તે પક્ષ તરફથી કરવામાં આવતી હતી જોકે તમામ લોકોની મીટ મંડાયેલી હતી કે ક્યારે ચૂંટણીની તારીખો જાહેર થશે આ જ મામલે એડિટોરિયલ હેડ ન્યૂઝરૂમથી જોડાયા છે લાઈવ ધર્મેશ વૈદ ધર્મેશ અત્યાર સુધી જે તમામ સવાલો હતા કે આખરે ક્યારેય ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરશે જોકે હવે સમાચારો સામે આવી રહ્યા છે કે આવતીકાલે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ લાગી રહ્યું છે કે બે હજાર ઓગણીસની જેમ જ બે હજાર ચોવીસની અંદર પણ એ જ તારીખોની આસપાસ ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરી શકે દેશ અને લોકો જે મતદારો પણ જેની રાહ જોઈ રહ્યા હતા એ મહત્વની ગણાતી દેશ માટે મહત્વની ગણાતી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી પંચની એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે ત્રણ વાગે રાખવામાં આવી છે મહત્વની વાત એ છે કે બે ચૂંટણી કમિશનરની નિયુક્તિ પછી આજે સવારે બેઠક મળી હતી તમામ રાજ્યોની તૈયારીઓની આખી સમીક્ષા કરવામાં આવી હતી તમામ રાજ્યોમાં કઈ રીતે મતદાનની તારીખો કરવી અને રામનવમી અને રમઝાન જે તહેવારો આવે છે એમને પણ અનુલક્ષીને સમીક્ષા કરી હતી અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચની મહત્વની પ્રેસ કોન્ફરન્સ છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીના જે મતદાન છે બે હજાર ચોવીસની લોકસભા દેશમાં અલગ અલગ રાજ્યોમાં થી સાત તબક્કામાં મતદાનની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે જેવી આ તારીખો જાહેર આચાર સંહિતા પણ લાગુ પડશે જો ગુજરાતની વાત કરીએ ભાલ્ગોની તો છવ્વીસ બેઠકો સાથે છ વિધાનસભાની પેટાચૂંટણી પણ આવતીકાલે જાહેર થશે એવી શક્યતા અત્યારે દર્શાવવામાં આવી છે કારણ કે છ વિધાનસભાના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે એટલે લોકસભા સાથે વિધાનસભાનું મતદાન પણ થશે એવી તૈયારીઓ પણ અત્યારે જોવા મળી રહી છે અને એને કારણે ગુજરાતમાં રાજકારણનો રંગ પણ કંઈક જુદો હશે કારણ કે ભાજપ કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન છે તો દેશની વાત કરીએ તો ઇન્ડિયા અને એનડીએ આ બંનેના આમને સામનેના જે દાવાઓ છે એને કારણે જે અત્યારે છેલ્લા કેટલાય દિવસોથી જે પ્રચાર થઈ રહ્યો હતો જે સભાઓ થઈ રહી હતી આવતીકાલે જેવી ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ પડશે અને અલગ અલગ છ થી સાત તબક્કામાં આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી અત્યારે શક્યતા દર્શાવી છે પણ આવતીકાલની જે કહી શકાય કે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે ત્રણ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સમાં આ મહત્વના સમાચાર આવશે કે ક્યારે ક્યાં મતદાન ગુજરાતની વાત કરીએ તો અત્યારે એક સંભવિત સૂત્રો એવું જણાવી રહ્યા છે કે ગુજરાતનું પહેલાં કે બીજા તબક્કામાં જ મતદાન હશે જેથી ગુજરાતના કાર્યકરો બીજા રાજ્યોમાં પણ કામ કરવા જઈ શકે પછી એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય આવું એક અત્યારે સમાચાર મળી છે પણ કેન્દ્રીય ચૂંટણી પંચ એલર્ટ થઈ ગયું છે આવતીકાલે આજે સમીક્ષા આવતીકાલે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ અને જેવી ચૂંટણી પંચ જાહેરાત કરશે ચૂંટણી તારીખો તબક્કાવાર લાગુ ગુજરાતની જો વાત કરું તો આજે મોડી બદલી જે કેટલાય વખતથી બદલી અને કેટલાય દિવસોથી અટવાયેલી છે છે એ પણ આજ સુધીમાં પૂરું કરવું જ પડે કારણ કે આચારસંહિતા પહેલા જે ત્રણ વર્ષ થયા છે એ અધિકારીની બદલીઓ થવી જોઈએ જો સુરતની વાત કરો સુરતમાં પોલીસ કમિશનર નિવૃત્ત પછી દોઢ મહિનાથી જગ્યા ખાલી છે ઉપરાંત છ થી વધુ એસપી જે ડેપ્યુટી એ જગ્યા ખાલી છે ચૂંટણી સમયે કોઈ પણ અધિકારી હાજર ન હોય એવું ન બને તેથી આજ એવું પણ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચની આવતીકાલની જાહેરાત થાય એ પહેલા ગુજરાતમાં પોલીસ તંત્રમાં પણ મોટા સેવા તારીખો ગત વખતે બે હજાર ઓગણીસની ની અંદર કે જ્યાં અગિયાર એપ્રિલથી લઈને મે સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી ગુજરાતની અંદર સ્થિતિની વાત કરીએ અત્યારે ગુજરાતની અંદર અનેક પક્ષોની અંદર કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે હવે લાગે છે કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ પક્ષોની અંદર શાંતિથી આગામી ઉમેદવારો મેદાને ઉતારી શકાશે કસ ભાજપની જો વાત કરીએ તો છવ્વીસ બેઠકો લોકસભાની ગુજરાતમાં છે એમાં બાવીસ ના ઉમેદવાર જાહેર થયા છે ચાર મહત્વની ગણાતી મહેસાણા સુરેન્દ્રનગર અમરેલી અને જુનાગઢ આ બેઠકો બાકી છે સંભવિત આજે એ પણ નામ જાહેર થાય કારણ કે દરેક સંસદીય મત વિસ્તારમાં જે પ્રચાર કરવા જાય એક એક તાલુકા અને વિધાનસભાનો પ્રવાસ કરતા ઓછામાં ઓછા પચાસ દિવસ જોવે છે અને જો આવતીકાલે ચૂંટણી પંચ જાહેર કરે બીજા તબક્કામાં થાય તો પચાસ થી સાહીઠ દિવસમાં સંસદ સભ્યના જે ઉમેદવાર હોય એ સાંસદના એ એને પ્રવાસ કરવાનો હોય છે આ પ્રવાસ અને સભાઓને જોતાં ભાગે આજ સાંજ સુધીમાં થાય તો ગુજરાતમાં જે લોકસભામાં કોંગ્રેસના જે બે ઉમેદવાર જાહેર થયા છે આપના જે ભરૂચ અને ભાવનગર જે ગઠબંધનના છે પરંતુ એ સિવાય સાત જ ઉમેદવારો જાહેર થયા છે પરંતુ અન્ય ઉમેદવારો કોંગ્રેસના પણ બાકી છે એટલે એમની યાદી પણ આ જલ્દી આવી જાય એવું લાગી રહ્યું છે કારણ કે હવે જે કહી શકાય તબક્કાવાર કાલે જે કાર્યક્રમ થશે અને બીજી મોટી વાત રમઝાન અને રામનવમી આ બંને તહેવારોને ચૂંટણી પંચ બહુ અનુલક્ષીને સમીક્ષા કરશે એટલે આવતીકાલે જે તબક્કાવાર જાહેર થશે એમાં આ બે તહેવારો પછી ચૂંટણીના તબક્કાવાર મતદાન થશે કે કેમ એ પણ જોવાનું રહેશે મોટે ભાગે સોળથી ઓગણીસ મે સુધીમાં કાર્યક્રમ પૂર્ણ થાય અને સરકારની આખી રચના થાય એવી એક તૈયારીઓ ચૂંટણી પંચની દર વર્ષે હોય છે મીન્સ દર પ્રતિવર્ષે જે પાંચ વર્ષનો જે ટર્મ હોય છે બે હજાર ઓગણીસ હોય કે બે હજાર ચૌદ એવું અત્યારે થાય એવું લાગી રહ્યું છે પણ બે કમિશનરોની જગ્યા જે ખાલી હતી ચૂંટણી કમિશનર એ આવતાની સાથે નિયુક્તિ થતાની સાથે આજે ચૂંટણીના મુખ્ય કમિશનર ચૂંટણી પંચના એ સમીક્ષા કરી સમીક્ષા પર સંકેત પણ અપાઈ ગયા અને જાહેર પણ કરી દીધું કે આવતીકાલે ત્રણ વાગે મહત્વની પ્રેસ કોન્ફરન્સ એટલે હવે લોકસભાનું રણસિંગુ ફૂંકાશે આવતીકાલે ત્રણ એટલે કલાકો જ ગણવાના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જી જી ધર્મેશ જે પ્રકારે આપણે આપણે ગઈકાલે જોયું વડોદરાની અંદર ભાજપની અંદર જે ભડકો થયો છે અને હવે ચાર બેઠકો બાકી છે ભાજપની અંદર ઉમેદવારો નક્કી કરવાની લઈને ત્યારે આગામી સમયમાં પણ લાગી રહ્યું છે કે ભાજપની અંદર આ પ્રકારે કોઈ અન્ય નારાજગી સામે આવે કે કેમ ફાલ્ગુની અગાઉથી તમે જોતા હોય છેલ્લા કેટલાય વર્ષથી કોંગ્રેસનો કકડાટો એ બહુ જાહેરમાં હોય અને ભાજપમાં જે વાસણો ખખડે એ બહુ જાહેર નથી થતા કારણ કે શિસ્તનો સંગઠન એક બહુ મહત્ત્વનું કામ છે તમે વિચાર કરો કે જ્યોતિબેન પંડ્યા જે છે વડોદરામાં જે ભાજપમાં ભડકો થયો છે રંજનબેનને ટિકિટ આપવાથી એ જ્યોતિબેન વર્ષોથી મેયર પદે રહી ચૂક્યા છે ઉપરાંત પ્રવક્તા સારા અને વર્ષોથી ભાજપમાં વરાયેલા વ્યક્તિને જ્યારે રાજીનામું આપે અને તરત સસ્પેન્ડ કરવામાં આવે આવી ગતિવિધિ જોતા બીજા લોકોને પણ શીખ મળે કે આવું કરશો તો આ થશે એટલે ભાજપમાં જે કાંઈ થશે એ આંતરિક રીતે હોય છે એટલે જ અત્યારે ચાર બેઠકો બહુ મહત્ત્વની ગણાઈ રહી છે જે બાકી છે મહેસાણા સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢ આ ચારેય બેઠકોમાં જ્ઞાતિ સમીકરણમાં કયો ચહેરો મૂકો એ પેચીદો મામલો છે કારણ કે એમાં પણ કોઈ એવો ચહેરો ન આવે કે હેટ્રિક અને પાંચ લાખની લીડમાં કાંઈક ઘટે અને અત્યારે જ્યારે ધુરંધર નેતાઓ લડતા હોય અને નવોદિત ચેરોને જ્યારે મૂકવાના હોય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતની કામગીરીના લેખાજોખા સાથેની આ ચૂંટણી હોય ત્યારે આ એક સંભાવના ઓછી છે કકડાટ હશે એ બરાબર છે પરંતુ વડોદરા ભાજપમાં જે થયો એવો કકડાટ રાજકોટમાં પણ હતો પરંતુ ત્યાં બેલેન્સ થતું જાય છે અથવા આવી રીતે બહુ બહાર નતું હતું પણ વડોદરાનો ભડકો જે થયો છે એ આક્ષેપનો છે હજી જ્યોતિબેન કેમાં જ એ નક્કી નથી પરંતુ જ્યોતિબેનને સસ્પેન્ડ કર્યા એ આંતરિક કચવાટ છે એમ તો નીતિનભાઈની પણ જે વાત હતી કે કોંગ્રેસના લોકો ભરતી મેળો કરે છે જવાહર ચાવડા નારાજ છે આ તમામ વસ્તુ જોતા ભાજપમાં આવા તણખલા તો દેખાય છે પણ એ તણખલામાં આગ પ્રસરે એવું દેખાતું નથી કારણ કે શિસ્ત સંગઠન સાથે વરાયેલો પક્ષ છે અને જેને ટિકિટ મળી અને જીતાડવો પડે કમળને જીતાડવું એટલે જ બોલતા હતા સાંસદ ગમે તે હોય કાર્યાલય એમનું હોય પરંતુ જીતાડવાનું કમળ દિલ્હી કમળ પહોંચાડવાનું છે આ કરશે કોંગ્રેસમાં પણ એવું થઈ શકે છે પણ કોંગ્રેસમાં ઉમેદવાર માટે જ કોઈ તૈયાર જી બિલકુલ ધર્મેશ અત્યારે સવાલો અઢળક છે અને સાથે જ ઉમેદવારો પણ ધીરે ધીરે આવી રહ્યા છે પક્ષો તરફથી હવે આગામી સમયમાં ચૂંટણીની તારીખો અને ઉમેદવાર પર સૌની નજર રહેશે તમામ વિગતો સાથે જોડાયા આપનો આભાર